હર્ષદભાઈ સાહેબને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. આપણે વક્તાનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. નમસ્કાર પ્રિય મણિલાલ અને સૌ સાહિત્ય રસિક મુરબ્બીઓ અને મિત્રો, ખાસ તો કવિશ્રીના પરિવારના બધા અહીંયા ઉપસ્થિત છે, તો એનો પણ એક આનંદ હોય બહુ સ્વાભાવિક છે. હસમુખ પાઠકની કવિતાની વાત મારે કરવાની છે, તે તો હું કરીશ જ, પણ મનીષ તમે જરા ઊભા રહેજો. આજે એક વાત જાહેરમાં એ મૂકવા જેવી લાગે છે લાલુભા, કે મનીષ છેલ્લા કેટલા વખતથી, 10 વર્ષ ઉપર દાયકો થઈ ગયો, એ જે કામ કરે છે દસ્તાવેજીકરણનું, કે જે છેલ્લા 50 વર્ષથી આપણને અપેક્ષા હતી કે આ કામ થવું જોઈએ, અને 50 વર્ષમાં એ કામ થતું નહોતું. અને જ્યારે આપણી મોટી મોટી સંસ્થાઓની આ જવાબદારી છે, અને એ સંસ્થાઓ પણ પોતાની જવાબદારી અદા નથી કરી, એ પણ આપણે સખેદ કહેવું પડે કે એમની પાસે સંસાધનો હતા, એમની પાસે વ્યવસ્થાઓ હતી, એમની પાસે દાતાઓ હતા, પણ સૂઝ નહોતી, એ ક્યાંથી લાવવી? સંસ્થાઓના મકાનો ઊભી કરવાથી સંસ્થાઓ નથી થતી, કામ કરવાથી સંસ્થા થાય. તો મનીષે એટલા હાથે, તમે એમ સમજો કે લગભગ ઘણું બાકી રહી ગયું હશે, એમ એવું કંઈ, આ તો સમુદ્ર છે કે બધું કંઈ થોડું પોટલામાં આવે, પણ મહત્ત્વનું જેટલું જેટલું અંકે કરી શકાય, જેટલું જેટલું દસ્તાવેજીકરણ થઈ શકે, જે મનીષે નહીં હોય કાલ સવારે હું નહીં હોઉં, તમે નહીં હો, અનેક પેઢીઓ આવશે, તો આ વસ્તુ એના માટે મૂકીને કોઈ લઈ જવાનું નથી, મૂકીને જાય છે. તો આટલું મોટું કામ એટલે એને અનેક રીતે કર્યું હશે, કોઈ પાસેથી ડોનેશન લીધું હશે, કોઈ નવીનવણી કરી હશે, પોતાના ઘરના ખર્ચા હશે, જે કર્યું હતું, પણ પરિણામ શું આપ્યું એણે? તો આટલું મોટું પરિણામ, એટલે 10 કા ઉપરનો સમય ગયો, અને આ પંચામૃતને બીજા ઘણા બધા કાર્યક્રમો અને શુદ્ધ સાહિત્યિક કાર્યક્રમો છે, અને કોઈ પણ દુનિયાના કોઈ ખૂણે બેઠેલો માણસ ગમે ત્યારે યુટ્યુબ ઉપર જઈને જોઈ શકે, સાંભળી શકે, આ બહુ મોટી સેવા છે. એટલે સૌથી પહેલાં તો આપણે એને તાળીઓ પાડીને વધારી એ કહેવું જોઈએ, કારણ કે જો આપણે કહેતા હોય કે આ નથી થતું, આ નથી થતું, આ બરાબર નથી, તે બરાબર નથી, તો બરાબર છે એની તો વાત કરો, એ કહેવું જોઈએ, એમાં દિલચોરી ના હોય. એટલે ગુજરાત વતી હું તમારો આભાર માનું છું, મને કોઈ ગુજરાતનો ધણી નથી બનાવ્યો, આભાર માનવાનો અધિકાર નથી આપ્યો, પણ યસ, આપણે ગુજરાતના નાગરિક તરીકે આભાર માની શકીએ. થેન્ક યુ વેરી મચ. આપણે બધા જાણીએ છીએ કે સાહિત્યમાં એ કવિતા હોય કે વાર્તા હોય કે નાટક હોય કે નવલકથા હોય, કંઈ પણ નિબંધ, કંઈ પણ, છેવટે તો એમાં માણસ જ કેન્દ્રમાં હોય ને, બીજું શું હોય? જો માણસ જ ના હોય તો સાહિત્ય ક્યાંથી હોય? અનેક દાદાને નાટક લખવું હોય પણ માણસ જ ના હોય તો શાનું નાટક લખે? એટલે મનુષ્ય છે એ જ સર્વોપરી છે, પછી બીજી બધી વાત પછી. તો હસમુખ પાઠકમાં આ વસ્તુ હતી, અને એ લગભગ પોતાની માન્યતાને વળગી રહ્યા હંમેશા. અને બીજી વાત એમની ખુદ વફાઈની, એમને જે સમયે જે લાગ્યું કે મારે આમ વર્તવું છે, કે મારે આમ લખવું છે, કે મારે તેમ કરવું છે, તો એમણે કોણ શું કહેશે એની બહુ ચિંતા નથી કરી, પોતાને જે યોગ્ય લાગ્યું એ એમણે એ કરતા રહ્યા છે. હું એમને એક જ વાર મળ્યો, આ ભાઈ બેઠા ને એની જરાક મોટી આવૃત્તિ લાગે, અને રમેશભાઈ દવે ખરા ને આપણા વિમાનગરમાં, તો એમના ઘેર, મારે તો સ્વાભાવિક છે કે હું વારંવાર ત્યાં જતો હોઉં, તો એક વખત એક સાંજે હું ગયો હતો, અને હસમુખભાઈ એમના ઘરમાંથી બહાર નીકળતા હતા, અને બંને જણા દરવાજા પાસે ઊભા ઊભા પછી કંઈ વાત કરતા હતા, અને પહેલી વાર મેં એમના દર્શન કર્યા, અને રમેશભાઈ ઓળખાણ કરાવી કે આ આપણા હસમુખ પાઠક. હવે એ વખત એમની તબિયત એવી હશે કે શું હશે, કે સાવ નજીકમાં રહેતા હશે, બધી મને બહુ વિગતો મારી પાસે નથી, પણ એમને ખાદીની લુંગી પહેરેલી અને પેલું સદરા જેવું જમલા જેવું પહેરેલું ઉપર, એટલે નજીકમાં જ રહેતા હશે તો જ એવી રીતે આવી શકતા હશે, ખબર નહીં, પણ જરા ભારે શરીર, દાઢી અને સર આમ તેજ ધારદાર આંખો, આમ આમ તમે એની સામે નજર ન મિલાવી શકો એવું પ્રભાવક વ્યક્તિત્વ હતું, બસ આટલો જ એમનો પરિચય. તો એમની કવિતાની વાત મારે કરવાની છે. મેં એવું શીર્ષક આપ્યું છે
એમનામાંથી જ લઈને અલબત્ત. આ તો બધું કેવું છે કે ગંગાના પ્રવાહમાં ગંગાને અંજલિ આપવાની હોય તો કંઈ પાણી બહારથી થોડું લેવા જાય, બિસ્લેરીનું તો ના જ લેવાય, ગંગાનું પાણી લઈને જ. એને ગંગાના પાણીને તો અંજલિ ગંગાના પાણીથી જ, ગંગાજળથી જ આપવાની હોય. તો વાણીમાં વ્યક્ત થતી માણસાઈ, હસમુખ પાઠકની કવિતા. ગુજરાતી કવિતાના આધુનિક સમયગાળાના કવિ હસમુખ કૌંસમાં હરિલાલ પાઠક, આ કૌંસ શબ્દ હું ઈરાદાપૂર્વક બોલી રહ્યો છું, આગળ આપને ખ્યાલ આવશે. કવિશ્રી હસમુખ હરિલાલ પાઠકનો જન્મ તારીખ 12/2/1930 રોજ પાલીતાણામાં થયો હતો અને અવસાન એમનું 3 જાન્યુઆરી 2006 રોજ અમદાવાદ ખાતે થયું. દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રંથાલય વિજ્ઞાનમાં એમણે અભ્યાસ કર્યો. પછી 1955-66 સુધી અટીરા અને એમ જે લાઇબ્રેરી આપણી આશ્રમ રોડ ઉપર માં જે પુસ્તકાલયમાં, પછી 1966-68 સુધી હાઈ સેલાસી યુનિવર્સિટી ઇથિયોપિયાના પાટનગર અડીસ અબાબામાં, પછી 1970-થી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ અમદાવાદમાં ગ્રંથપાલ તરીકે અમે સેવાઓ આપેલી, એટલે જીવનભર પુસ્તકોની વચ્ચે રહ્યા. 71-80 દરમિયાન એ જ સંસ્થામાં 2 સામયિકોના એ તંત્રી હતા, એક અન્વેષક એ અંગ્રેજીમાં પ્રગટ થતું હતું અને માધુકરી નામનું એક ગુજરાતી સામયિક હતું, એના એ એડિટર હતા. એટલે જીવનભર શબ્દ સાથેનો એમનો નાતો અને સંબંધ રહ્યો. પૂરા 75 વર્ષના આયુષમાં એમની પાસેથી આપણને નમેલી સાંજ 1958, એટલે કે આ બોલનારો જે વર્ષે જન્મ્યો એ વર્ષે એમનો કાવ્ય સંગ્રહ પહેલો પ્રગટ થયેલો, પછીથી નમેલી સાંજ અને નવો સંગ્રહ એમનો શિરનમ્યું, એ બે ભેગા કર્યા અને ભેગા કરીને સાયુજ નામ એને આપ્યું અને 1972 એ પ્રગટ થયો. પછીનો સંગ્રહ છે એ જાગરણ પાછલી ખટઘડી. જાગરણ કયા પછી પાછું કવિ રહેતા નથી, પાછલી ખટઘડી નરસિંહ સાથે સીધું અનુસંધાન, રાત રહે જાહરે પાછલી ખટઘડી. પાછલી ખટઘડીનો એ સંદર્ભ છે, એમાં કંઈ બીજું કંઈ આધ્યાત્મિક કંઈ બહુ ખોટા અર્થો કાઢવાની જરૂર નથી, પણ કવિ તો વહેલી સવારે જ સદગ્રંથ બાંધે ને એ વાત છે. તો જાગરણ પાછલી ખટઘડી 91 અને એકાંતિકી નામનો સંગ્રહ એમનો 2004, એટલા એમના કાવ્ય સંગ્રહો. કુલ 136 કાવ્યોની પૂંજી છે. કવિતાની વાત કરો તો 136 કાવ્યો, રોકડા 136 કાવ્યો ગણી શકાય એવા. એમની પાસેથી 2 વાર્તાઓ મળી, 10 વિવેચન લેખો મળ્યા અને કેટલાક અનુવાદો મળ્યા. એમાં ચેકોસ્લા વાક્યના કવિ મિરોસ્લાવ હોલુબ, જાણીતું નામ છે, એ હોલુબની કવિતાઓનું વસ્તુના મૂળ અને બીજા કાવ્યો, એમાં ખાસ કરીને માં જે રાહ જુએ છે તે માં હોય છે એ કાવ્ય, એ વધારે જાણીતો એમનો સંચય છે. ને પ્રમાણમાં જો આપણે જોવા જઈએ તો એમનું સાહિત્ય સર્જન માતબર છતાં ઘણું ઓછું ગણાય. આયુષ્યનો સંદર્ભ તમે જુઓ, પુસ્તકોની વચ્ચે રહ્યા એ સંદર્ભ જુઓ, તો સાહિત્ય સર્જન એમનું એટલે એમની સરખામણીમાં અન્ય કવિને, કંઈ એક જેવો બીજો કવિ હોય જરૂરી નથી, ન પણ હોય. અને આપણે ત્યાં તો એક કવિનો કવિ પણ અમર થયો છે, એટલે સંખ્યા આપણે કંઈ ગણક ઋષિ નથી, આપણે બધું ગણવા નથી બેઠા, પણ એમ લાગે કે એમણે ઓછું લખ્યું છે, પ્રમાણમાં ઓછું લખ્યું છે. સંયત સંયમ. આપણે ત્યાં કવિતાની વાત કરવા ટાણે રાજેન્દ્ર નિરંજન યુગની કવિતા, જેમ હમણાં મણિલાલભાઈ આપણને યુગ બધા સમજાવતા હતા, તો એ બધી એક વ્યવસ્થા હોય છે સમજવા માટે, વિદ્યાર્થીઓ માટે પ્રવાહોને તારવવા માટેની. એમ જાદી રીતે કહેવાય છે કે રાજેન્દ્ર નિરંજન યુગની કવિતા, પણ એવું કહેવાથી વાત પતતી નથી. એમાં પણ સમાંતર 2 ધારાઓ ચાલી છે, સમાંતર 2 ધારા ચાલી. એક તો રાજેન્દ્ર શાહવાળી સૌંદર્યલક્ષી કલ્પન પ્રધાન કવિતા, કે જેના મૂળ આપણને પ્રહલાદ પારેખ અને હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતામાં જોવા મળે. જોકે રાજેન્દ્ર શાહમાં પણ પાછું એવું નથી કે માત્ર સૌંદર્યરાગી જ કવિતા છે, એમાં પણ ભુલેશ્વરમાં એક રાત જેવી નગર જીવનની રચના છે, પણ એક છે કે એ રાજેન્દ્રની મુખ્ય ઓળખ નથી. એમની ઓળખ તો પહેલી છે, હું જે રહું વિલસી સહુ સંગ અને હું જે રહું અવશેષ, એ સૌંદર્યરાગી કવિતા. એ
એ કવિની એવી ઓળખ એ રહી. બીજી ધારા જે છે એ નગર ચેતના અને આધુનિકતાના સંસ્પર્શ લઈને આવતી પ્રતીકવાદી કવિતા કે જેના પ્રકરણ આપણને નિરંજન ભગતમાં જોવા મળેલા. ચલ મન મુંબઈ નગરી જોવા પુચ્છ વિનાની મગરી, એ નિરંજન ભગતની ધારાના મુખ્ય કવિઓ તે પ્રિયકાંત મણિયાર, નલિન રાવળ અને આજે આપણે જેમને અંગે વાત કરવાના છીએ અને જેમણે કવિતા એટલે વાણીમાં વ્યક્ત થવા મથતી માણસાઈ આ પૃથ્વીના સમગ્ર મનુષ્ય તરીકેનું સતત ભાન જો કવિતામાં ન પ્રગટી શકે તો કદાચ એ 20મી સદીની કવિતા ન લેખાય એવું સ્પષ્ટ એમણે કહ્યું છે. આટલું બધું આમ કેટેગોરિકલી કહ્યું છે, સ્પષ્ટ આમાં કોઈ બીજો અર્થ નીકળે એવી શક્યતા નથી, એવું કહેનારા પ્રયોગશીલ કવિ હસમુખ પાઠક, એની આપણે વાત કરવી છે. આ હસમુખ પાઠકનું નામ પડે એટલે તરત જ આપણને, એક વખત મારે મનુભાઈ ગગુરભાઈ સાથે વાત થઈ હતી તો મેં કહ્યું કે આ ફલાણાનું આપણે અર્પણની વાત કરીએ તો કેવી રીતે ને શું તમને શું લાગે છે એમ, એટલે મને કહે જો હું તને એક ચાવી આપી દઉં, વ્યક્તિનું નામ પડે અને એની સાથે આપણને જો કોઈ કૃતિ યાદ આવે કે પંક્તિ યાદ આવે ને એ એનું સાચું માપ. આપણે પન્નાલાલ પડે બોલીએ એટલે ભલે ને વાંચીએ ના હોય માનવીન ભાઈ તમને યાદ આવશે, બીજું બધું નથી એમ નહીં પણ એ યાદ આવે એમ. તો હસમુખ પાઠકનું નામ પડે તો આપણને રાજઘાટ શીર્ષકવાળું બે પંક્તિની કવિતા સૌથી પહેલાં આપણને યાદ આવે કે આટલા ફૂલો નીચે અને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતા નથી. આ પંક્તિ બે જ છે, હા આ કોઈ શ્રીમદ ભાગવત નથી આખું, પણ લોકો હંમેશા ખોટી જ ટાંકે, ઊંધું ચડતું જ બોલે, કાં તો જી જોડી દેશે ને કાં તો કંઈક બહુવચન કરી નાખશે ને ગાંધીને સૂતો કરી નાખશે ને. શુદ્ધ પાઠ આ છે, આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતા નથી. ગાંધીના મૃત્યુનું આટલું દુઃખદ આશ્ચર્ય આનાથી વધુ સારી રીતે કહી ન શકાય. ફૂલો અને તે આટલા, તે તો અહીં માણસના હનન પછીના દંભનું પ્રતીક બનીને આવે છે. આમ તો ફૂલ તો નિર્દોષ છે, સુગંધિત છે, આપણને ગમે, પણ ઘણી વખત ફૂલ દંભનું પ્રતીક બને. અને ગાંધીનું સૂવું એટલે એક વ્યક્તિનું સૂવું એમ નથી, ગાંધીનું સૂવું એટલે એક વ્યક્તિનું સૂવું એમ નહીં પણ 11 વ્રતોના વિચારનું જ પડી જવું. એ કેટલું કાવ્યાત્મક અને સટીક રીતે આ કવિએ પ્રગટાવ્યું છે. આ કવિએ સતત પોતાની સેકન્ડ સેલ્ફને જાગૃત રાખી છે, એનો પુરાવો છે કૌંસનો ઉપયોગ. ગુજરાતી કવિતામાં હસમુખ પાઠક પહેલાં કૌંસનો ઉપયોગ થયો જ નથી એમ તો કોઈ ના કહી શકે, પણ આટલી સભાનતાથી હેતુપૂર્વક સપ્રયોજન એ પૂર્વે નથી થયો. કૌંસની રચના રીતિ કોઈ ફેશન પરિસ્થિતિમાંથી નથી આવી. કવિનો તર્ક વિતર્ક કહો કે જાત સંવાદ એ બંને બાજુ ચાલે છે. પરિણામે કૌંસની પંક્તિ કે શબ્દ નવી વ્યંજના પ્રગટ કરવામાં મદદરૂપ થઈ આવે છે. જોકે આગળ જતા આ કૌંસ રચના બધી જ જગ્યાએ સમાન રીતે ચમત્કૃતિપૂર્ણ કે કારગત નથી નીવડતી, ક્યાંક ક્યાંક તો કવિની શૈલીનો ભાગ પણ બની ગઈ છે. તેઓ કવિતાના આંતરિક ફેરફાર ઝંખે છે પરંતુ છંદોને એમને છોડતા નથી. આંતરિક ફેરફાર જરૂરી છે પણ છંદોને તોડી ફોડી નાખો એવી વાત એમણે નથી કરી, છંદોને પોતે છોડ્યો પણ નથી. જોઈ શકાશે કે કવિની ગતિ રંગદર્શિતાને બદલે વાસ્તવિકતા તરફની વધારે રહી છે. ઉમાશંકર જોશીએ શૈલી અને સ્વરૂપમાં એમ કહ્યું કે વાસ્તવ કાવ્યરૂપ ધરીને કાવ્યમય બનીને વ્યક્ત થવા મથે છે, એ કવિતાનું તાસીર એમણે કહી એ વખતની. શ્રી પ્રિયકાંત મણિયારના ઈશુ વિશેના બે કાવ્યો કંટકોનો તાજ અને ખીલા હજી લથડતા જોવા મળે છે. ઉમાશંકર કહે છે પ્રિયકાંતની કવિતા વિશે કે હજી લથડતા જોવા મળે છે, પણ શ્રી હસમુખ પાઠકનું એ વિષયને લક્ષ્ય કરતું કોઈને કંઈ કહેવું છે એ કંઈક કાવ્ય સુધી પહોંચે છે. આ ઉમાશંકરનું આ કંઈક કાવ્ય સુધી પહોંચે છે એ પણ બહુ મોટું પ્રમાણપત્ર ગણાય. હા, કંઈક કંઈક એ લાક્ષણિકતા છે, એમને કહેવાની રીત છે, કંઈક હસમુખ પાઠક પહોંચે છે કંઈક કાવ્ય સુધી એમ. મૂળ કાવ્યનું શીર્ષક છે કે કોઈને કંઈ પૂછવું છે, ઉમાશંકરે એમ લખ્યું કે કોઈને કંઈ કહેવું છે,
અહીં કહેવું છે અને પૂછવું છે એના અર્થભારમાં ઘણો બધો ફેર પડી જાય. કદાચ ઉમાશંકરે સ્મૃતિને આધારે લખ્યું હોય એમ પણ બને. શક્ય છે કે ઉમાશંકરે ભૂલમાં લખેલું કોઈને વધારે ચોટદાર લાગે. કાવ્યની શરૂઆત જોઈએ આપણે. મંદ વેગે ચાલતો. હવે આમ કરો એટલે તમારે કૌંસ સમજવાનો. મંદ વેગે ચાલતો તેથી જ તો ચાબુકના ફટકારથી દોરાઈને બપોરમાં ઉત્તર થકી દક્ષિણ જતા રસ્તા ઉપર નંબર લગાવેલો જતો પાડો. મંદ વેગે ચાલતા પાડાને પરાણે દોરી જવાનું એક ધીમું પણ ગતિશીલ ચિત્ર કવિ આપ્યું. કવિ કૌંસમાં ચાબુકના ફટકારનો ઉલ્લેખ કરે છે. સામાન્ય રીતે ચાબુક ઘોડા માટે હોય, પાડા માટે તો ડંગોરો જ હોય. પરંતુ તર્કને પકડવાને બદલે વાતના મર્મને પકડીને જો આગળ ચાલીએ તો પાડાને લગાવેલો નંબર આપણું ધ્યાન ખેંચે છે, અને ખાસ તો દક્ષિણ તરફની ગતિ જે તરતમાં જ આવનારા મૃત્યુનો સંકેત બની રહે છે. અને પછી તો આસફાલ્ટના રસ્તા ઉપર જેમાં માણસો માટે જગ્યા જ નથી રહેતી એવી ધૂંધવાતી ચિક્કાર બસ પૂરજોશમાં આવે છે. બસ તો આવી પૂરજોશમાં, પણ પછી થાય છે શું? ને ક્રોસ પર જે થાય છે તે થઈ ગયું. એક જ પંક્તિ અને પૂર્ણવિરામ. કવિ પલકવારમાં જ આ સાધારણ ઘટનાને વર્ષો પૂર્વે ઈસુ સાથે બનેલી અસાધારણ ઘટના સાથે જોડી આપીને સમગ્ર માનવ જાતની સંવેદનહીનતા, અસહિષ્ણુતા અને બર્બરતાને ચીંધી બતાવે છે. હવે જે દ્રશ્ય રચાયું છે એ જોવા જેવું છે. લોહીના ખાબોચિયામાં માંસના લચકા અને બે શિંગના ટુકડા બધું ભેગું કરીને સાંધવા મથતી નજર ને ફાટી આંખે શૂન્યમાં જોતો હવે ડચકા ભરે. યમરાજ પણ છેવટ પછી આવ્યા ખરેખર. આખું ચિત્ર ભાવકના મનમાં અવેલાટીપૂર્ણ જુગુપ્સા તો જન્માવે છે, પણ કવિની નજર ફરીથી બધું સાંધવા, એક કરવા, જીવંત કરવા મથે છે. પણ વ્યર્થ, કેમ કે કોઈ અવર પાડાનો અસવાર બનીને યમરાજ પણ પાડા ઉપર ચડીને જ આવે. પાડાનું મૃત્યુ થાય તો લેવા માટે તો પાડા ઉપર જ આવવું પડે. યમરાજ આવી ચડ્યા છે અને પાડો ફાટી આંખે જોઈ રહે છે. એમાં એક પ્રકારની વક્રતા છે. બધું એક કરવા મથથી કવિની આંખ અને પાડાની આંખના અલગ અલગ સંકેત પણ છે, એ જોવા જેવા છે. પછી તો એ મુરદાની ખાલ ઉતરડાય ન ઉતરડાય એ પહેલાં ગરમ હવાને કારણે લોહી જે બધા રસ્તા ઉપર પડ્યું છે એ સુકાવા લાગે છે. ફરીવાર એ જ ચિક્કાર બસ નવા ચહેરાઓ લઈને પૂર વેગમાં પાછી ફરે છે. જાણે કંઈ બન્યું જ નથી. જગત બધું જેમ ચાલતું તેમ ચાલે છે. કવિ લખે છે અંતે, એક આડાઘો રહ્યો એના વિશે કહો. કોઈને કંઈ પૂછવું છે? આજે પણ કવિના આ યક્ષ પ્રશ્નનો ઉત્તર આપણી પાસે નથી. એમ લાગે છે કે લોહીનો એ ડાઘો થોડા સમયમાં રસ્તા ઉપરથી નીકળી ગયો હશે, પણ સંવેદનશીલ માણસના હૃદય ઉપર તો એ કાયમ રહેશે. વેદનાની સઘન અનુભૂતિ મૂકી જતી આ રચના. કહેવાય છે કે બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું, પણ કવિ તો એનો સહોદર છે એ ન ભૂલીએ. હમણાં મણિલાલ કહેતા હતા ને કે પેલું માટી લઈને આવે ને ઘાટ ઘડે, એ જ બ્રહ્માજીનું જ કર્મ છે, પ્રજાપતિ કર્મ છે. કવિ પણ અહીં શબ્દના અર્થ, નાદ અને સંગીત દ્વારા એક અનોખી કલ્પના સૃષ્ટિ રચે છે. અને એ વાતને સર્જન એવું શીર્ષક જ એમણે આપ્યું છે કે સર્જન. એ કાવ્યમાં એમણે સરસ રીતે રૂપાંતરિત કરી, ઈશ્વરે સૃષ્ટિ રચી, કૌંસમાં હું આ કવિતાને લખું છું તેમ. તરત જ ઈશ્વરે સૃષ્ટિ રચી, હું આ કવિતાને લખું છું તેમ લીલા માત્રમાં આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી બધું આકાર લઈ ઊભું થયું. તારા નિહારિકા ગ્રહો એ જે ફરે છે એવી રીતે એમણે ટાઇપોગ્રાફી કાવ્ય સંગ્રહમાં એવી રીતે ગોઠવી છે. તારા નિહારિકા ગ્રહો, જાણે કે બધું ફરી રહ્યું છે. આ જે ફરી રહ્યું છે એ પ્રિન્ટ છાપકામના માધ્યમમાં પણ એ પહેલી વખત લઈને આવ્યા. તો તારા નિહારિકા ગ્રહો સૌ ગુમવા લાગ્યા અને સંગીત પ્રગટ્યું. મહાસંગીત પ્રગટ્યું. ઈશ્વરે એ મુગ્ધ મનથી સાંભળ્યું. આશ્ચર્ય,
હું પણ સાંભળું છું કાવ્યના સંગીતને. આ તમે જુઓ કે એને પંચતત્વથી રચાયેલા ઈશ્વરના સર્જનની સાથે કવિએ ત્રિવિધ શક્તિવાળી પોતાની શબ્દ સર્જના મૂકી. આ કવિ નાની વાત કરતો જ નથી. ઈશ્વરે આજે રચના કરી તો એ પોતાની પાસે શું છે? તો કે શબ્દ છે. મારી પાસે સાધન શું છે? શબ્દ. શબ્દની શક્તિઓ ત્રિવિધ. એનાથી એ પોતાની સર્જના ત્યાં મૂકે અને પછી કહે છે કે પોતાની બરોબરી કરે છે એની સાથે. વિસંવાદી સંદર્ભોને સાથે મૂકીને સંવાદિતા સર્જવાનો પ્રયત્ન એમણે કર્યો. કવિતા કાનની કળા કહેવાય છે, પરંતુ અહીં આ કવિ એને આંખ દ્વારા પણ ઉકેલવાનો પ્રયત્ન કરે છે. એ દર્શ્યાત્મકતા એમનામાં ખૂબ છે. એ કંઈ પણ લખે તો તમને તમને આખું દ્રશ્ય દેખાય. તમારે કાનથી સાંભળવું પડે અને કલ્પવું પડે એવું નહીં. તમે જાણે જોતા હોય એવી રીતે તમને દેખાય. ઈશ્વર પણ પોતાની સાથે મુગ્ધ મનથી સાંભળે એવું કાવ્ય સંગીત એમણે રચી આપ્યું અને તે એકલા સરખામાં. આ સિદ્ધિ નાની સુની નથી. એક માધ્યમ તરીકે આડે ન આવે અને ભાષા પોતે જ ભાવમાં ઓગળી જાય એવી રચના રીતિ કવિતામાં દુર્લભ છે, જે આપણને હસમુખ પાઠકમાં અનેક વખત જોવા મળે કે જ્યાં ભાષા ઓગળી જાય. તમને ખબર જ ન રહે કે હું ભાષામાં આ કાવ્ય સાંભળી રહ્યો છું કે વાંચી રહ્યો છું કે જોઈ રહ્યો છું. તમને બધું દેખાય. આ જે દ્રશ્યાત્મકતા છે, એ વિઝિબિલિટી, એ એમનો બહુ મોટો ગુણ છે. અને એ સમયની કવિતામાં તો કારણ કે વર્ણનના લચકે લચકા ચાલતા હતા, બધું જ વર્ણનાત્મક, બધું લાઉડ એકદમ હતું. અને એ સમયે એમણે આ જે સંયમથી કવિતા આપણને આપી. સાંજ નામનું એમનું કાવ્ય છે, બહુ જાણીતું છે, સાયુજ્યમાં છે. એ કાવ્યમાં કવિ પ્રકૃતિ અને વાસ્તવના વિવિધ રૂપોને એક સાથે મૂકીને વિરોધાભાસી સહોપસ્થિતિ રચે છે. મોટા ભાગના કલ્પનો એકદમ જીવંત અને ક્રિયાશીલ બનીને આવ્યા છે. હવે જો તમે નમેલી સાંજનો તડકો દેખાય, નમેલી સાંજનો તડકો અહીં ચડતો પણ એ પડતો, નમેલી સાંજનો તડકો અહીં ચડતો પણ એ પડતો, ક્ષિતિજના ઉંબરામાં સૂર્ય ખાતો ઠેસ અડવડતો, ક્ષિતિજના ઉંબરામાં સૂર્ય ખાતો ઠેસ અડવડતો. સૂર્યને શિક્ષા કરવાની વાત કે સૂર્ય તો અડાયું છાણું છે એવી વાત ગુજરાતી કવિતામાં હજી તો સાતમા દાયકામાં આવવાની હતી. એ પૂર્વે છઠ્ઠા દાયકામાં આ કવિ સૂર્યને ચડતો પડતો અને ક્ષિતિજના ઉંબરામાં ઠેસ ખાઈને અડવડતો જુએ છે. જો પરંપરા આમ ચાલતી હોય છે, કવિતાની પરંપરા આમ ચાલે. આપણે કહ્યું ને કે વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ ના હોય, આ તારીખે આ યુગ પૂરો થયો અને આ તારીખે આ યુગ શરૂ થયું નહીં. એ દરેક કવિ એના આગળના કવિમાંથી ક્યાંક ને ક્યાંક પ્રેરણા લેતો હોય છે. અને પ્રેરણા બે પ્રકારની હોય, કે આવું કરવું જોઈએ, વધારે સારી રીતે કરવું જોઈએ, અને આવું તો ન જ કરવું જોઈએ, ન કરવું જોઈએ એ પણ પ્રેરણા છે. તો સાતમા દાયકામાં હજી તો આ બધું આવવાનું હતું, આ બધી ટેકનિક્સ બધી આવવાની બાકી હતી, ત્યારે આ કવિ સૂર્યને અડવડતો જુએ છે. હસમુખ પાઠક જાણે કે આવનાર આધુનિક કવિતાની ભૂમિકા તડકાથી ચિતરી બતાવે છે. ઉમાશંકર યાદ કરો, તડકો ચિતરતો હતો. અહીં પાકી ગઈ સડકો ઉપરના ઘર, અહીં પાકી ગઈ સડકો ઉપરના ઘર બધા ફિક્કા અને જૂઠા, પણ એ સૌ મૌનમાં ડૂબી ગયા ખેતર બિચારા સ્તબ્ધ છે ઠૂઠા. ખેતરો પાકવા જોઈએ એને બદલે સડકો પાકી ગઈ. ચારે કોર ટ્રાફિકની ભરમાર છે અને ઘર બધા ફિક્કા અને જૂઠા લાગે છે. સ્તબ્ધ અને ઠૂઠા બનેલા ખેતરો મૌનમાં ડૂબી ગયા છે. કવિને અપેક્ષા છે તે ડુંડાની, ઠૂઠાની નહીં. વાતા પવનને કવિએ સજીવારોપણથી અલંકૃત કર્યો છે. આખું ચિત્ર મનમાં વસી જાય એવું છે. પવન તો જંગલી ગાંડો વળી સૌની તરફ કરતો અટક ચાળુ, ગયો છે જાત પર. ચંચળ પ્રકૃતિ છે ને, ગયો છે જાત પર. તે ઘૂમતો ફરતો અહીં ફૂટપાથ પર, મોથી વગાડી ડાકલું. તે ઘૂમતો ફરતો અહીં ફૂટપાથ પર, મોથી વગાડી ડાકલું. પછી તો કવિ જેનું ઋત ઓસરી ગયું છે તે અશ્વત્થ ઉપરથી અશ્વત્થામાં સુધીનો સંદર્ભ લઈને આવે છે. ચંદ્રમાં એમને ચાંદીનો અનુભવ નથી થતો, પણ ક્ષયમાં રીબાતા કવિની જેમ ઉચ્છિષ્ટ પીળું તેજ પાથરતો દેખાય છે ચંદ્ર. ચંદ્ર દેખાય છે પણ ચાંદીનો અનુભવ નથી. એમને કોઈ ક્ષયમાં ટીબીમાં રીબાતો કવિ એનું પીળું ફેફસું દેખાય છે. આ એક મહત્વપૂર્ણ કાવ્ય છે. એક બીજું કાવ્ય છે ઉચાળો. કાવ્ય જરા વધારે પડતું બોલકું થઈ ગયું છે, પરંતુ એના ધ્વનિમાં એક પ્રકારનો આક્રોશ છે. મધરાતના અંધકારને વીંધીને કોઈ કુંભાર ખોલકા ઉપર ભાર મૂકીને જઈ રહ્યા છે.
કુંભાર એટલે પ્રજાપતિ, સાક્ષાત ઈશ્વરનું અન્ય રૂપ અને ખોલકું તે માનવતા. જરાક જુદું છે, અહીંયા બધું જઈ રહ્યું છે. ત્યારે ગગનના તારલા કે જે શુભના પ્રતિનિધિ રૂપ છે તે મૌન ધારણ કરીને બેસી રહે છે. મહાભારત કાળથી માંડીને આજ સુધી આપણે આ બધું જોતા આવ્યા છીએ. વધુ સ્પષ્ટતાની જરૂર ન હોવાથી કાવ્યનો છેલ્લો અંશ જોઈએ આપણે. શેરી વટાવી બે ના ઓળા ભળે અંધારમાં, શેરી વટાવી બે ના ઓળા ભળે અંધારમાં, ત્યાં તો અચાનક કૂતરા કૌંસમાં શૈતાનના બચ્ચા બધા જાગી જઈ શું તીવ્રતાપૂર્વક ભસ્યા, બધા જાગી જઈને શું તીવ્રતાપૂર્વક ભસ્યા, મધરાતમાં મૂંગા રહ્યા છે તારલા. આ કાવ્યનો જે ધ્વનિ છે વ્યથાપૂર્ણ છે. માનવતા જ્યારે જતી રહેતી હોય ત્યારે તારલા એટલે કે ઉપરવાળા મૂંગા રહે છે અને શૈતાની બચ્ચાઓ ભસ્યા કરે છે. આવી જ કોઈ વ્યથા આપણને સમાજમાં જ્યારે જ્યારે નીચે અરાજકતા થાય છે ત્યારે હંમેશા આપણી નજર ઉપરવાળા ઉપર હોય છે. એ શું કહે છે, એ શું રસ્તો બતાવે છે, એ આ ઘટનાને કેવી રીતે જુએ છે? અને ઉપરવાળાઓ જ્યારે જ્યારે ભીષ્મ પિતામહથી શરૂ કરીને એનાથી પણ આગળથી શરૂ કરીને આજ દિન સુધી જોઈએ ત્યારે ઉપરવાળાઓ જ્યારે જ્યારે મૌન રહ્યા છે ત્યારે ત્યારે અનર્થો થયા છે. એ અનર્થની વાત એમના મનમાં પડી છે. અને એ વખતે જ શૈતાનના બચ્ચાઓ ભસે વધારે. જેમણે બોલવું જોઈએ ન બોલે ત્યારે જ શૈતાનની સંસ્કૃતિ આગળ વધતી હોય છે. આવી જ કોઈ વ્યથામાંથી પશુલોક નામનું કાવ્ય જન્મ્યું છે. આ કાવ્યમાં કૂતરો ચામાચીડિયું અને ઊંટ દ્વારા પણ ઘણું કહેવાયું છે. અહીં શેઠ મજૂર બંગલો શોષણ યુક્તિઓ સમાધાન બધું જ છે. કવિ પોતાની જાત સાથે પણ સંવાદ કરે છે. અહીં બધું જ છે પણ સૂક્ષ્મતા અને લાઘવ બંને ગેરહાજર છે. આરંભનો અર્પણ શ્લોક જોઈએ. જે પોતાની જાતને માણસ કહે છે સાત વાર તે પ્રાણીની પાસ આ કવિતા વાંચીશ વાર વાર. જે પોતાની જાતને માણસ કહે છે સાત વાર તે પ્રાણીની પાસ આ કવિતા વાંચીશ વાર વાર. બીજું એક વિશિષ્ટ કાવ્ય છે વૃદ્ધ. કવિએ શીર્ષકને કાવ્યના આરંભ સાથે જ જોડી દીધું છે. જુઓ આ બહુ સરસ પ્રયુક્તિ છે. શીર્ષક છે વૃદ્ધ, પણ પછી જે પંક્તિ શરૂ થાય છે ખરેખર વૃદ્ધ શબ્દ ન બોલો તમે તો એને અનુસંધાન ન પકડાય. એટલે વૃદ્ધ એવું મનમાં રાખો તમે. વૃદ્ધ ની આંખમાં આકાશ, કવિતા તો અહીંથી શરૂ થઈ ડેશ ની આંખમાં આકાશ કૌંસમાં છૂટા વાદળા કાળા અને ધોળા છવાયું કોર પર ઢળતા સૂરજનું તેજ કૌંસ પૂરો તોડ્યું. હવે જુઓ તમે વૃદ્ધ ની આંખમાં આકાશ તોડ્યું આટલું જ કહેવું છે, પણ વચ્ચે કૌંસમાં છૂટા વાદળા કાળા અને ધોળા છવાયું કોર પર ઢળતા સૂરજનું તેજ. આ કવિનો પ્રવેશ. તોડ્યું શું તોડ્યું, હાથ વાળ્યા ઓશી કે શિર કૌંસમાં બાણ શૈયા પર સૂતેલા ભીષ્મનું કૌંસ પૂરો સ્થિર એક પગ ધરતી અડકતો લટકતો હલતો. જો દ્રશ્ય જુઓ ચિત્ર જુઓ, એક પગ ધરતી અડકતો લટકતો હલતો અને લંબાઈને બીજો એવો ટીંગાઈ હાથા પર ધડકતી છાતીમાં નીચો થતો ઊંચો જતો વાતાવરણનો પ્રાણવાયુ. આમ તો આવા ઘણાય માણસો આકાશ ગંગાના ઝબકતા તારકો જેવા ખીચોખીચ. એ પાછું કૌંસમાં આકાશ ગંગાના ઝબકતા તારકો જેવા ખીચોખીચ બાંકડે સૂતા પરંતુ એક એક જે. અગેન પાછા તમે વૃદ્ધ ઉપર જાઓ. રચના જ એવી છે કે છેલ્લો અક્ષર આપોઆપ કાવ્ય આરંભના શબ્દની સાથે જોડાઈ જાય અને આખું કાવ્ય વારંવાર ધડકતી છાતીમાં નીચા થતા ઊંચા થતા વાતાવરણના પ્રાણવાયુની જેમ ભજવાયા કરે. હું ભજવાયા કરે એ ક્રિયાપદનો ઉપયોગ સહેતુક કરી રહ્યો છું, કેમ કે ભીષ્મનો સંદર્ભ આપીને આખી દ્રશ્યાવલીને કવિ સંવેદનની કક્ષાએ આવા તો ઘણાય માણસો કહીને સર્વ પ્રકારના વૃદ્ધો સુધી આ વાતને લઈ જવા માંગે છે અને એમાં એ સફળ પણ થાય. હસમુખ પાઠકની કવિતા એટલે સામાજિક જાગૃતિની કવિતા. કવિની સમાજવાદની વ્યાખ્યા જરા જુદી છે. નગર જીવનની જીવનરીતિ અને હાડમારી પ્રકૃતિના મૂળ તત્વોને ચૂસી લે છે. સામાન્યથી માંડીને અતિ સામાન્ય માણસમાં હજી એ થોડીક માણસાઈ બચી છે, પરંતુ શહેરના ખાઈ બદેલા ભ્રષ્ટાચારી નેતાઓ કે અધિકારીઓ શોષણ કરવામાં પાછું વાળીને જોતા નથી. આવી બધી જાહેર બાબતોને કવિ પ્રકૃતિના વિવિધ રૂપોને સહારે જાહેરમાં લાવે છે.
અહીં આપણને ઉમાશંકર યાદ આવે, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનોની છે, વનસ્પતિ. ક્યારેક એમ લાગે કે આ બે પંક્તિના સારનો આધુનિક વિસ્તાર ચોક્કસ પ્રકારની પ્રતિબદ્ધતા સાથે વિકસી રહ્યો છે. હસમુખ પાઠક એક નહીં, બીજા અનેક કવિઓનો આ સૂર રહ્યો છે. પણ આ અભિવ્યક્તિ જુદી છે અને એના ભાવ ભાષા નોખા છે. કાવ્યની પરંપરા ખંડ ખંડમાં નથી વહેતી, સાતત્ય એની મર્યાદા નથી, એ ગુણ છે. કવિનું અનુસંધાન દલપતરામ સાથે પણ છે. તમે જુઓ કે આખી પરંપરા આ કવિ બરાબર પચાવીને બેઠા છે, અને પછી અમને ખબર છે કે મારે શું કરવાનું છે. દલપતરામનું ઊંટ યાદ કરો, ઊંટ કહે આ સમામાં વાંકા, બધા સભા જ બોલે છે દુનિયા આખી. ઊંટ કહે આ સભામાં, સભા છે જ નહીં, સમો, સમો એટલે સમય, ટાઈમ, એની વાત છે. તો ઊંટ નામની રચના છે. કાવ્યમાં ફક્ત મનોહરછંદનું જ અનુસંધાન નથી. જો દલપતરામમાં મનોહરછંદ છે, હસમુખ પાઠક પણ મનોહરછંદ લે છે. આ બધી સૂક્ષ્મતાઓ જોવા જેવી હોય. તો 18 અંગ વાંકા વાળું ઊંટ અહીં વધારે મોટું બનીને ઊંચી ટેકરીએ બેઠેલું સત્તા, દંભ, શોષણખોરી અને શૈતાનીનું પ્રતીક બની રહે છે. આ હસમુખ પાઠક છે. દલપતરામનું ઊંટ ક્યાં અટકે છે? શિયાળ એને કહે છે કે આત્મ સાક્ષાત્કાર કરાવે છે કે અન્યનું તો એક વાંકો, આપને 18 છે, તે વાત પૂરી થઈ ગઈ. એ સમયના સંદર્ભ યાદ કરો, દલપતરામને યાદ કરો, તો ત્યાં બરાબર છે. એ સમયમાં આટલું જ કહેવાય, આથી વધારે ન કહી શકાય. પણ એને એ ઊંટને જરા જુદી રીતે મૂકીને આ સમયમાં આ કવિ ક્યાં સુધી પહોંચાડે છે. હવે જો મનોહરછંદ કેવો છે. હું તો કહું તમે બધા સુખી રહો, હું તો કહું તમે બધા સુખી રહો. જુઓ ધીરે ધીરે પડે આકાશેથી મેઘધાર, જેને ગણું બ્રહ્માની જ મહેર, દાઢ મારી સળકે છે, રસ છૂટે શતધાર, ચારે કોરે જોઈ લીલા લહેર. આ ઊંટ બ્રહ્માજી પાસેથી લાંબી ડોકનું વરદાન લઈને આવ્યું છે અને ટેકરી ઉપર બેઠા બેઠા એ નીચેના પશુઓના દુઃખ જોઈ શકતું નથી. ટેકરી પર બેઠા બેઠા નીચેના પશુઓનું દુઃખ જોઈ શકતું નથી. હકનું અને અણહકનું ખાઈ ખાઈને એનું પેટ વધી ગયું છે. પરંતુ છેલ્લે જ્યારે ગુફામાં એટલે કે સોયના નાકામાં પ્રવેશે છે, પેલી આપણી કહેવત કે ઊંટ સોયના નાકામાંથી સત્ય હોય તો નીકળી જાય, નહીં તો ન નીકળે, તો એ સોયના નાકામાં માથું નાખે છે ત્યારે બચાવો બચાવો મને ફાડી ખાય ભૂખ્યા ડાંસ શિયાળવા, બચાવો બચાવો મને ફાડી ખાય ભૂખ્યા ડાંસ શિયાળવા. અંતે જતા કાવ્ય કરુણ રસમાં પરિણમે છે. હસમુખ પાઠકે કવિ તરીકે બોલકા થઈ જવાનો સહેજ પણ ડર રાખ્યા વિના અહીં સામાજિક પ્રતિબદ્ધતાને પ્રાધાન્ય આપ્યું છે. ક્યારેક એમ લાગે કે આ કવિને કવિતાની કળા એમના માટે કદાચ બીજા ક્રમે છે. એમને એમને જે પહેલી જે વ્યથા મૂકવી છે કે જે કહેવું છે, તો માણસ જાતની જ વાત કરવી છે. કવિતા કદાચ એમનું સાધન લાગે આપણને. એ એમને પેલી પ્રતીકવાદી કવિતા બરાબર છે, પણ એમ કે હું કાવ્ય કળા કંઈક સિદ્ધ કરી રહ્યો છું, એ બધું એમણે ખંખેરી નાખેલું છે, એમાંથી એ બહાર નીકળી ગયા છે. તો યાદ રાખીએ કે એ વખતના ઉર્મિલ અને પોચટ ગીતોની સામે આ અભિવ્યક્તિને એક સુખદ આઘાતની રીતે પણ જોવામાં આવતી હતી. કવિ જયદેવ શુક્લે એવું નોંધ્યું છે કે શીર્ણનું સંગ્રહમાં કવિની અભિવ્યક્તિ ભાત બદલાય છે, કૌંસ લગભગ નીકળી ગયા છે. અંતગરીય અજામિલ અને ગજેન્દ્ર ચિંતન સિવાયની રચનાઓ હસમુખ પાઠકની વિલાતી જતી સર્જકતાનું પ્રમાણ બની રહે છે. શુક્લ પક્ષમાં એમણે કહ્યું છે, અંતગરીય અજામિલના કેન્દ્રમાં જ મૃત્યુની અનુભૂતિ છે. કવિએ મૃત્યુની ક્ષણોને કલ્પનાને સહારે આબાદ રીતે ઝીલી બતાવી છે. દીકરો નારાયણ અને પરમાત્મા નારાયણ એ કથા તો જાણીતી છે અજામિલની, તમને બધાને ખબર હશે એટલે હું કહેતો નથી. તો દીકરો નારાયણ અને પરમાત્મા નારાયણ એ રમણીય છતાં અપેક્ષિત એવી કવિ ભેળસેળ કરે છે. આ કાવ્યનો વિશેષ છે કે અજામિલની અંતઘડી અત્યંત સંવેદનશીલ અને આર્જવપૂર્ણ છે. શ્રીમદ ભાગવતના 6 સ્કંધમાંની આ કથા અત્યંત જાણીતી છે. કવિ અહીં છેલ્લી ઘડીને કેન્દ્રમાં રાખીને કથાને પોતાની રીતે આગળ લઈ જાય છે. મહાન શાસ્ત્રજ્ઞ, શીલવાન, સત્યવાન અને સદાચારી એવા અજામિલના પ્રલાપ અને જલ્પના એની માનસિક પીડાને, જીવન મૃત્યુના સંઘર્ષને, મૃત્યુના માંગલ્યને બરાબર રીતે પ્રગટ કરે છે. કવિએ જાણે કે અજામિલની કાયામાં પ્રવેશ કરી લીધો છે. આમ તો આ એકોક્તિ જેવી કવિતા છે, પણ કેવી અંત 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 છે અજામિલનો. હવે આવો મોટો વિદ્વાન એક ગણિકાના પ્રેમમાં પડે અને એ પણ પાછું કેવું છે કે એમાં એનો પાછો સીધો એનો દોષ નથી દેખાતો, કોઈક
ગણિકા સાથે કોઈકને ક્રીડા કરતા જુએ છે અને એ એમાં વટલાય છે અને પછી એમાં આવી જતો રહે છે. પછી પેલા સંતો આવે ને, સંતો કહે કે અને કોઈકે કહ્યું કે આ અજામિલને ત્યાં જાઓ તમે, તમને રાખશે ને જમાડશે. ખરેખર તો એ ઠોળ હતી, મશ્કરી હતી એક પ્રકારની, પણ ત્યાં જાય છે ને એને બધાને રાખે છે. ત્યારે અજામિલ બહુ પશ્ચાતાપથી કહે છે કે મને મને માફ કરો, હું તો બહુ પાપિષ્ઠ છું, મેં તો બધા ન કરવાના કામ કર્યા છે. ત્યારે એ સંતો કહે છે કે તમે આ ગણિકાથી જ તને દીકરો થશે અને એ દીકરાનું નામ તું નારાયણ રાખજે, બસ આટલું છે. પણ એ નારાયણ કેવો ચમત્કાર કરે છે, દીકરો તો માણસ જ છે, નારાયણ નામ છે, પણ આખો દિવસ નારાયણ 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 ઊભો થા, નારાયણ આ લાવ, નારાયણ તે કર, નારાયણ આમ ના, એ જે નારાયણ નારાયણનો જાપ શરૂ થયો એમાં આખી વાત કેવી રીતે ચાલે છે. તો નારાયણ ઓ નારાયણ આમ આવ, આ અંધારામાં દીવો કર. હવે જુઓ તમે, અંધકારનો અર્થ બદલાઈ ગયો, દીવાનો અર્થ બદલાઈ ગયો. માત્ર અંધારું છે અને દીવો કરીને અજવાળું કરવાની રોજિંદી ઘટના નથી. નારાયણ ઓ નારાયણ આમ આવ, આ અંધારામાં દીવો કર. કોડિયું બુઝાયું છે, અચાનક ઓળા યમરાજના દૂત જેમ ઉતરી આવી મને ભૂતકાળની ખાઈમાં ખેંચી રહ્યા છે. મને ભય છે દીકરા, આ રાત હું નહીં કાઢું, જ્યાં હોય ત્યાંથી આમ આવ નારાયણ. અને છેલ્લે નારાયણના ઐશ્વર્યને જાણતો અજામિલ ગ્રંથિ મુક્ત થવા જે કહે છે તે સાંભળો. તારા રૂપને ઓળખું છું નારાયણ, તારા રૂપને ઓળખું છું, નથી સમજતો તે તારામાં છુપાયેલા અરૂપને નારાયણ, નથી જેને પામી શકતો ને તેને જોવા ચાહું છું નારાયણ, તારા રૂપને હું ઓળખું છું. આવ આવ નારાયણ, હજી આમ આવ, ઓરો આવ, ઓરો આવ, ઓરો આવ. એવું જ એક મહત્વપૂર્ણ કાવ્ય છે ગજેન્દ્ર ચિંતન. શ્રીમદ ભાગવતના 8મા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષની કથા છે, એ પણ જાણીતી છે. મૂળ કથામાં શાપિત ગાંધર્વ મગરમચ્છ રૂપે આવ્યો છે. ગરુડે ચડીને આવેલા ભગવાન વિષ્ણુ હાથી અને મગર બંનેનો મોક્ષ કરે છે. હાથીનો મોક્ષ એને મુક્તિ અપાવીને અને મગરને એનો શાપમાંથી મુક્તિ મળે છે. એની પરિસ્થિતિ જરાક જુદી છે. કદાચ આ છેલ્લો દાવ હોય, કદાચ આ છેલ્લો દાવ હોય થી આરંભાતું આ કાવ્ય જીત કોની છે આગળ આવીને અટકે છે. બંને પંક્તિમાં છેલ્લે પૂર્ણ વિરામ છે. જો છેલ્લી પંક્તિમાં પ્રશ્નાર્થ ચિહ્ન હોત તો વાત જુદી બની હોત. અહીં તો ગજેન્દ્ર જે વાત્સલ્ય મમતા સ્નેહ અને ચૈતન્યને પામ્યો છે તે કોને આપવું, આ કોને આપીને જવું? આ દરેક વિદ્યાપુરુષ દરેક કલા પુરુષની આ વ્યથા હોય છે કે મને જે પ્રાપ્ત થયું છે એ હું કોને આપીને જોઉં? કુપાત્ર તો દાન કરાય નહીં, તો હું આ કોને આપીને જોઉં? કેવી રીતે એનો બદલો વાળવો એ એક પ્રશ્ન છે. એમ લાગે છે કે માથે ચડેલા ઋણનો ભાર તો ગજેન્દ્રથી પણ મોટો છે. પ્રકૃતિના તમામ તત્વો અને આ મદમસ્ત હસ્તીનીઓએ જે માગ્યું તે બધું જ એને આપ્યું. જેની પણ કામના કરી એની પ્રાપ્તિ થઈ, પરંતુ ભૂખ ભાંગી તો એ તૃષા ન છીપી. એને કારણે હારી જવા જેવી રમત પણ આસાનીથી જીતી જવાય છે. પણ યુદ્ધ જે થોડા સમય પૂરતું જ મર્યાદિત નથી હોતું, એ હંમેશા ચાલ્યા કરે છે. જેને પછાડવા મારવા સરોવરની બહાર ખેંચી કાઢવા મથું છું તે વિગ્રહ કદાચ યુગો સુધી ચાલે. એટલે આ હસમુખ પાઠકની આ તાસીર રહી છે કે એ વાત કરતા હોય સાંપ્રતની અથવા કોઈ એક ઘટનાની વાત કરતા હોય, એની અર્થછાયાઓ એટલી બધી દૂર સુધી પહોંચાડે કે જે આપણને વખતે વખતે એમાંથી એક નવો અર્થ પ્રાપ્ત થાય. એમ કહીને કવિ આખી વાતને એક નવું પરિમાણ આપે છે. સમગ્ર ચિંતનને અંતે જે પ્રાપ્ત થાય છે એ તો અમૂલ્ય છે. કેવું છે? મારું હૃદય આ ગ્રાહની ઓસરતી પકડમાં ચારે દિશાઓમાં, મારું હૃદય આ ગ્રાહની ઓસરતી પકડમાં ચારે દિશાઓમાં, મંદારે પારિજાતે અશોકે આમરે તાલે તમાલે દ્રાક્ષે કે. જો આ શૈલી એક જે 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 વૃક્ષોના પાન વેલીઓ જે કંઈ એ જે આ હાથીએ ખાધા છે, મંદારે પારિજાતે અશોકે આમરે તાલે તમાલે દ્રાક્ષે કેળે, ફરકાવેલા આનંદમાં હસ્તીઓ હસ્તીનીઓના મૌનમાં પ્રત્યક્ષ પ્રગટ થતા ચૈતન્ય સ્વરૂપમાં ઉર્ધ્વ અથવા મત તું જાણે છે કે જીત કોની છે. કવિ આમ કે તેમ નથી કહેતા, એ જાણે છે કે જીત કોની છે.
એમ કહીને આપણને તો ખબર પડે છે કે કોની જીત, પણ એ કહેવાની રીત એમની અનુઠી. આ ઉપરાંત તણખલું આંબો માં જ્યારે વૈકુંઠ જશે અને ગાન પણ કવિની પરિચાયક રચનાઓ છે અને આસ્વાદ્ય છે. ગાન એ સરસ રીતે ઉતરી આવેલું ગીત છે. એનો એકાદ અંતરો જોઈએ, અંતરો નહીં આખું જ ગીત જોઈએ, કારણ કે એ ગીત એમણે સારું કર્યું છે. આમ આમ સામાન્ય રીતે એમની પ્રકૃતિ ગીતની નથી, ગણગણતા હોય ગાતા હોય બરાબર છે, પણ એમની રચનાઓમાં મોટે ભાગે તો છંદોલયવાળી જ રચનાઓ છે અને ગીતોથી તો લગભગ દૂર રહ્યા હતા. પણ જો ગાઉં સારસ્વત ગાન, ગાઉં સારસ્વત ગાન, સૂરમાં જેનું ઉગડે હૈયું શબ્દે લાગે ધ્યાન, ગાઉં સારસ્વત ગાન, અંતરમાં ભરું આરત વાલા આરતમાં સૌ શ્રુતિ, અંતરમાં ભરું આરત વાલા આરતમાં સૌ શ્રુતિ, ગુંજતા નાદમાં વિરહ જ્વાળા જળ હળાવતી સ્મૃતિ, છંદો લયમાં બંદિશ બોલે ખોલે આતમ ભાન, ગાઉં સારસ્વત ગાન, ભાન પહોંચવા પ્રીતમ પાસે સુર રેલાવે નેહે, ભાન પહોંચવા પ્રીતમ પાસે સુર રેલાવે નેહે, જેમ વિંધાયેલ વાંસળી શ્વાસે શ્વાસ વહાવે વેહે, ગાન અનંત ને અનંત છે, ગાન અનંત ને અનંત છે, એક જ ડોલે રાધા પ્રાણ, ગાઉં સારસ્વત ગાન. હસમુખ પાઠકની કવિ પ્રતિષ્ઠા કરે એવી કવિતા તો નમેલી સાંજ અને શિરનમીમાં જ છે. જાગરણ પાછલી ખટઘડી અને એકાંતિકી સંગ્રહમાં કવિનો ધારદાર જાદુ સંપૂર્ણપણે બૂઠો થઈ ગયો છે. ક્યાંક ક્યાંક ચમકારા મળે, પરંતુ કેટલાય કાવ્યો તો જાણે કે નર્યો ઉર્મીનો જ ઉદ્રેક બનીને રહી જાય છે. કવિતા એટલે વાણીમાં વ્યક્ત થતી, વાણીમાં વ્યક્ત થવા મથતી માણસાઈનો એમનો જે મંત્ર એ ધૂંધળો દિશે છે અને અધ્યાત્મ એ વાદળમાં છુપાયેલા ચંદ્ર જેવું ગોપિત બનીને રહે છે. આપણા મધ્યકાલીન સંત કવિઓના પણ મધ્યકાલીન સંત કવિઓમાં પણ એક તરફી સમર્પણ તો હતું જ, પરંતુ એમાંય જે કાવ્યાનુભવ થાય છે એનાથી આ કાવ્યો ખાસા દૂર જતા અનુભવાય છે. શબ્દની બીજી ત્રીજી શક્તિનું અતિજ્ઞાન કે અનુભવ જ્ઞાન શબ્દાળુતામાં ક્યાંક ખોવાઈ ગયું છે. તેમ છતાં જાગરણ પાછલી ખટઘડી અને એકાંતિકીમાંની કેટલીક નોંધપાત્ર રચનાઓ જોઈએ. હવે જાગરણ છે. જાગરણ, દિવસ ઉગે સૂરજ સળગાવે આગ, તું નથી મળ્યો. દિવસ ઉગે સૂરજ સળગાવે આગ, તું નથી મળ્યો. દિવસભરના કામ ફાફા ફાફા ફાફા, ક્યાં છે તું, ક્યાં છે તું, પાછલી રાતનો ચંદ્ર જાગરણ શીતાવતો મને રાહ જોવરાવે. ચંદ્રને પ્રતીક બનાવીને આ નાનકડા કાવ્યમાં કોઈના ન મળવાનો ચિરવિરહ અને એની પીડા પૂરા આર્જવથી કવિએ પ્રગટાવી. બીજું એક કાવ્ય ધન્ય થયો, એમાં વર્ષોની પેલી પ્રતીક્ષાનો અંત આવે છે, પણ એ અંત આવે છે તો શું થાય છે. બારી ઉઘાડી સૂરજ ધસી આવ્યો, તું આવ્યો એવો તારો ખ્યાલ આવ્યો. બારી ઉઘાડી સૂરજ તું ધસી આવ્યો, તું આવ્યો એવો તારો ખ્યાલ આવ્યો. ધન્ય થયો, ધન્ય થયો, વસે છે જે મન વાણીથી પાર, ઓ હસતો રમતો શબ્દ થઈ આવ્યો. ધન્ય થયો, ધન્ય થયો. કરગરી કરગરી અનેક નામે તને બોલાવ્યો, એના દર્દનો અવાજ બનીને તું આવ્યો. ધન્ય થયો, ધન્ય થયો. એ આવ્યો અને કવિ વારંવાર કહે છે કે હું ધન્ય થયો, પરંતુ એ મહામિલનનો ઉત્સવ એ જાણે કે અહીંયા અદૃશ્ય છે. અદ્વૈતનો અનુભવ એ જાણે કે અદૃશ્ય છે, પણ એ કવિ એમાં જ લીન છે. કવિ માને પોતાની ગુરુ માને છે, માને ગુરુ માને છે. એમણે માને જ માનું જે વર્ણન કર્યું છે એ સર્વ સંતાન માટે સર્વ કાળે સાર્વત્રિક સત્ય બની રહ્યું છે. અહીં જાણે કે માયા કુંડલીની ક્રિયા મધુમતી કાળી કલા માલિની માતંગી વિજયા જયા ભગવતી દેવી શિવા સાંભવી શક્તિ શંકરા વલ્લભા ત્રિનયના વાઘવાઈની ભૈરવી, એ ઓમકાર ત્રિપુરા પરારમયી ભગવતી માતા કુમારેશ્વરી, એ જે શ્લોક છે એનો જાણે કે ભાવાનુવાદ હોય. માં મારી ગુરુ, માં એટલે ઓમ, માં એટલે ભગવતી, શક્તિ કુંડલીની, માં એટલે મહેશ્વરી, માં એટલે મહાકાલી.
माँ એટલે પાર્વતી, માં એટલે સીતા, માં એટલે રાધા, માં એટલે અસમોર્ધ્વ પરમાત્મા. પણ ખરું કાવ્ય છે તે તો ઠાકોરજી ડેશ માં, ઠાકોરજી ડેશ માં, એમાં ભાવ અને કાવ્યનો સરસ સુમેળ થયો છે. આ કવિતા પણ બહુ વિલક્ષણ છે. એકવાર માએ કહ્યું, પછી કૌંસમાં માં મારી ગુરુ, એકવાર માએ કહ્યું આ ઠાકોરજી સામે જો, આ ઠાકોરજી તો પથ્થર છે, એ ઠાકોરજી કેવી રીતે? મેં પૂછ્યું, જે તારી અંદર છે તે જ અહીં બહાર સર્વત્ર બિરાજે છે. અંદર જો, બહાર જો, તે કેવી રીતે? મારી સામે જોતો હોય એમ જો, મારી સામે જોતો હોય એમ જો. મેં ઠાકોરજી સામે જોયું, માં સામે જોયું, માના શબ્દથી ઠાકોરજી માં થયા. તો જુઓ કે આ કવિતાને કોઈ જાગૃતની જરૂર છે? માના શબ્દથી ઠાકોરજી માં. ઠાકોરજી મારા માટે કંઈ નથી. પથ્થરમાં ભગવાન તો આપણે આરોપિત કર્યા છે, આપણે કહીએ ત્યારે જાગે, બાકી તો પથ્થર હોય, એ આપણું એની સાથે સંવેદના અનુસંધાન જોડાયેલું છે. માને ઠાકોરજી દેખાય છે, દીકરાને પથ્થર દેખાય છે. માં કહે છે કે જો, હું જોઉં છું એમ જો, મારી સામે જોતો હોય એમ જો. ઠાકોરજી નથી દેખાતા, માં દેખાય છે. આ જે રૂપાંતર છે આખું, એ અદ્ભુત રૂપાંતર છે અને એ બહુ ઊંડી પ્રતીતિ વિના શક્ય નથી. અહીં આ કાવ્યમાં જે ચમત્કાર છે તે મજાનો, ઠાકોરજી સામે પહેલી વાર જોવામાં અને બીજી વાર જોવામાં કવિનું આખું આંતર જગત બદલાઈ જાય છે, શ્રદ્ધા બેસે છે. પણ ઠાકોરજી સ્વરૂપે નહીં, એ તો પછી એ નથી સ્વીકારતા, માં સ્વરૂપે જ સ્વીકારે છે. બદલાતા હૃદયને કારણે ઠાકોરજીને માં થવું પડે છે, એ આ કાવ્યનો થયેલો ચમત્કાર છે. ઠાકોરજી છે ને, ઠાકોરજી નથી રહેતા, એ માં બને છે, એ એમાં એનું સત્વ છે. તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાંધ લો હાથ, એ વિના હું તમને ના ઓળખું એમ. આ ઠાકોરજી મારી માન સ્વરૂપે ના હોય તો આઈ ડોન્ટ વોન્ટ, મારે શું કરવા, તમારે ઘરે તમે મજા કરો. એકાંતિકી સંગ્રહની કવિતામાં શ્રીમદ ભાગવત કથિત શ્રી કૃષ્ણ અનેક વાર દેખા દે છે. કવિનું વલણ બદલાયું છે, એટલું જ નહીં કૃષ્ણને સમર્પિત થવા તરફ છે. આરંભ જરા જોઈએ. ગદગદ વાણી ગદ્ય થઈ, સૂર સહિત થઈ પદ્ય, છંદો લયમાં ચિંતન ભળતા કવન રૂપ થઈ સદ્ય. કવિતા કવિતા શું કરો, કવિતા કરી ન થાય, હૃદય ગોવિંદ જો વસે તો વાણી સરસ્વતી થાય. આ પ્રેમાનંદીએ લય છે, જો તમે યાદ કરો. ગદગદ વાણી ગદ્ય થઈ, સૂર સહિત થઈ પદ્ય, છંદો લયમાં ચિંતન ભળતા કવન રૂપ થઈ સદ્ય. કવિતા કવિતા શું કરો, કવિતા કરી ન થાય, હૃદય ગોવિંદ જો વસે વાણી સરસ્વતી થાય. આ તમને પ્રેમાનંદ નળાખ્યાનમાં તમે જશો તો તમને આ લય મળશે. પ્રેમાનંદીએ લયના આ મંગળાચરણ પછીના કાવ્યમાં કવિએ કિંકર હસમુખ એવું ઉપનામ ધારણ કર્યું છે. કિંકર એટલે કા કરો, કિંકર. લાગી લગની નાદ બ્રહ્મની, અર્પું જીવન તારે ચરણે, હરિત નીલશા ફૂટે તારક, પદ્મ ઉઘડે તારે ચરણે. આખો 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 કવિનું કાયાકલ્પ થયો છે, આખો આખું રૂપાંતર થયું છે, બિલકુલ રૂપાંતર થયું. હવે એને પેલા ગુજરાતી કવિતા સાહિત્યના ઇતિહાસ સાથે કોઈ સંબંધ રહ્યો નથી. એમને એ પણ ખેવના નથી કે મારું ઇતિહાસમાં શું સ્થાન છે, મારું ઇતિહાસમાં શું માન છે અને મારું શું અર્પણ છે, કવિ તરીકે મારું શું કર્તૃત્વ છે. એ અભાન છે એવું નથી, હા અભાન છે એવું માનશો નહીં કોઈ, પણ એનાથી ઉપરની કંઈક જુદી વાત છે. તો લાગી લગની નાદ બ્રહ્મની, અર્પું જીવન તારે ચરણે, હરિત નીલશા ફૂટે તારક, પદ્મ ઉઘડે તારે ચરણે, બાંધ્યો શાશ્વત બેવડ સૂત્રે. આ બે સૂત્ર કયા? બાંધ્યો શાશ્વત, જો એક એક શબ્દ સમજવા જોઈએ, બાંધ્યો શાશ્વત બેવડ સૂત્રે. આ શાશ્વત સૂત્ર છે અને બેવડ સૂત્ર છે, એ છે રસો વૈ સહ અને સ એકાકી ન રમતે. ઈશ્વર એકલો નથી રમતો અને રસ કદી છોડતો નથી.
કિંકર હસમુખ તારે ચરણે. આ કિંકર હસમુખ તારે ચરણેનો અર્થ અહીંયા હવે તો આપણને ઉગડે છે કે એ કહેવા શું માગે છે. આપણને ખ્યાલ આવે છે કે આ પેલો માનવતાવાદી પ્રતિકવાદી કવિ નથી, આ તો છે મોક્ષ પીપાસુ સંપૂર્ણ સમર્પિત એવો પરમ ભક્ત. નમૂના દાખલ કેટલીક પંક્તિઓ જોઈએ આપણે. કિંકર હસમુખ નામી રહ્યો, નામી રહ્યો, પ્રણામી રહ્યો. આ ભાષા પણ જો બદલાઈ ગઈ. કિંકર હસમુખ નામી રહ્યો તે વાદળ હટાવી લીધા, તે વાદળ હટાવી લીધા. કિંકર હસમુખ આરાધે તે મુરલીધર ઘનશ્યામ. કવિ કે કોઈ છોછ નથી, એને કંઈ એવું એક ગૂંચવતા નથી કે મારો ભગવાન તો અલૌકિક છે ને અદૃશ્ય છે ને એ તો આપણા મનમાં આપણે જેવું જોઈએ એવું દેખાય ને એવી કોઈ ગોળ ગોળ વાત નથી કરતા. ઘનશ્યામ શ્રી કૃષ્ણ સીધી વાત, શ્રી કૃષ્ણમ શરણમ મમ એ જ વાત છે. એમણે ભલે નથી કહ્યું પણ દેખાય છે તે દેખાય છે. કિંકર હસમુખ આરાધે તે મુરલીધર ઘનશ્યામ. પાછો ઘનશ્યામ પણ મુરલીધર, મુરલી છોડેલો તો ઘનશ્યામને શું કરવાનો, આપણે સુદર્શન ચક્રનું કંઈ કામ નથી. કવિને તો પેલો મુરલીવાળો જ જોયે ને. કિંકર હસમુખ તુમ બિન રડમુખ, કિંકર હસમુખ તુમ બિન રડમુખ, તુમ સંગ બહુત બહુત હર ખાય. મીરાબાઈ સુધી પહોંચી ગયા. તુમ સંગ બહુત બહુત હર ખાય. આખી તમે જુઓ અભિવ્યક્તિ બદલાઈ ગઈ, ભાષા બદલાઈ ગઈ, લય બદલાય. હવે તમને પેલો કટાવ છે ને તમને નહીં જોવા મળે. એ જે પેલો આધુનિક કવિ જે તર્ક વિતર્ક ઉપરવાળો કંઈ કરતા નથી, એ ફરિયાદો જતી રહી. કિંકર હસમુખ છોડને મૈયર, કિંકર હસમુખ છોડને મૈયર, ગોપી સંગે ચાલ રે, રાધા સંગે ચાલ રે. એકલા કૃષ્ણનો નહીં રાધાનો પણ સ્વીકાર કરે છે. એક આધુનિક કવિ સુરદાસ અને દયારામની ચાલે વ્યક્ત થવા માંડે ત્યારે આપણે કલ્પના નથી કરી શકતા કે એમનું ચિત્ત કઈ હદે બદલાયું હશે. એ તર્કનો વિષય પણ નથી. ભારતીય પરંપરામાં આવું બની શકે એની નવાઈ પણ નથી. મકરંદ મહેતા યાદ કરો, મકરંદ મહેતા નિરીશ્વરવાદી અને રેશનાલિસ્ટ અને 40-50 વર્ષની કારકિર્દીને અચાનક જ સ્વામિનારાયણ મંદિરમાં તિલક અને બિલકુલ આ બદલાવ. સાચો છે, સારો છે, ખરાબ છે, આપણો વિષય નથી. હા, સુરેશ જોશીમાં પણ આ વસ્તુ બની હતી. એટલે એ ભારતીય સંસ્કૃતિ ભારતીય પરંપરામાં ક્યાંક કંઈક એવું છે કે જેના આપણને તાણાવાણા મળતા નથી. તો ભારતીય પરંપરામાં આવું બની શકે એની નવાઈ પણ નથી. પરંતુ કવિતાના વિષયમાં તો આખું કાવ્ય શાસ્ત્ર, કાવ્યની પરંપરા, કવિતાનો ઇતિહાસ વગેરે અનેક દૃષ્ટિકોણથી એક અભ્યાસી તરીકે જોવું પડે. એટલે મને હસમુખ પાઠક અંગત રીતે ગમે એટલા ગમતા હોય, હું ગમે એટલો એને આદર આપતો હોઉં એમની કવિતા. પણ જ્યારે હું એક કવિતાના અભ્યાસી તરીકે, કવિતાના વિદ્યાર્થી તરીકે જ્યારે હું વાત કરું છું ત્યારે આ બધી વસ્તુ મને સીધી ન સ્પર્શે. બહુ સમજાયું છે, આ બે બિલકુલ જુદી જ બાબતો છે, તદ્દન જુદી બાબત. પણ એની કવિતાને સમજવા, ઉજાગર કરવામાં એ મદદરૂપ થાય. કારણ કે આપણે કવિને અન્યાય કરવા જ બેઠા, એને સમજવા બેઠા છીએ. એટલે એમની માનસિકતા સુધી, એમની મનોભૂમિ સુધી જવા માટે એ જરૂરી ખરું. પણ જ્યારે કવિતાના વિવેચનની વાત કરો ત્યારે તો શાસ્ત્ર વચ્ચે આવે જ છે. એ રીતે પણ જોવા જોઈએ. આવનારા સમયમાં કોઈ આ કાવ્યોને ભક્તિ પરંપરાના સંદર્ભમાં પણ જોઈ શકે અને એનો અલગ અભ્યાસ થાય, એ કરવો જોઈએ. અત્યારે આ અહીંયા અપેક્ષિત નથી, એટલે હું એમાં ગયો નથી અને મારો અત્યારે વિષય પણ નથી. પણ આપણી ભક્તિ પરંપરા એને એને મનોવૈજ્ઞાનિક ભૂમિકાએ આખી વસ્તુને જોવી પડે. અને એ પરંપરા સાથે આ કવિ, બદલાયેલો કવિ કેવી રીતે અનુસંધાન પ્રાપ્ત કરે છે એની જો તાણાવાણા મેળવીને કોઈ કામ કરે તો એક જુદી દિશા પણ ખુલી શકે. એક વાત ખાસ નોંધવી જોઈએ કે હસમુખ પાઠકની કવિતામાં ઠેર ઠેર સ્થૂળ સૂક્ષ્મ પ્રકારે મૃત્યુનો સંદર્ભ અનેક ઠેકાણે મૃત્યુ નિમિત્તે ચિંતન જોવા મળે છે. કૌંસની જેમ જ કવિને મૃત્યુનું પણ વર્ગણ મૃત્યુ પર્યંત રહ્યું. કવિનું મૃત્યુ અંતઘડી અજામિલ, માં જ્યારે વૈકુંઠ જાશે, ઈચ્છા મૃત્યુ, હિંચકો વગેરે કાવ્યો એના ઉદાહરણ છે. પછી આપણે એમાંથી બે કવિતાઓ વાંચીશું છેલ્લે જો એ સમય. અચ્છા, આપકથા, આપકથા એવું શીર્ષક છે કવિતાનું.
अब कथा में कवि दलपतराम पेठे पद्य में पोताना जीवन की बधी ज हकीकतों अभिधा में साहब सीधी बात आ माँ आ बाप आ गाम आ अहीं जन्म्यो आम थयुं तेम थयुं इतिहास आखो पद्य में तो ए रीते हमने पोताना जीवन की सर्व हकीकतों ओळख ए कुल गोत्र थी मांडीने कुटुंब कबीला सहित बधानी विगतो एमां मूकी छे। आ बधुं छतां राजेन्द्र निरंजन युगनी गुजराती कवितामां हसमुख पाठकनुं सायुज्य प्रकरण अभिव्यक्तिनुं नाविन्य अनेकानेक प्रतीको वक्रोक्तिओ कंसनो समोचित प्रयोगात्मक उपयोग अने संवेदनापूर्ण सामाजिक निस्बतने कारणे गाढ़ा अने ऊंडा अक्षरे लखायेलुं रहेशे। छेल्ले कविनु एक नानकडू काव्य मारा मन में छे के वाँचू। कविनु मृत्यु। चौकनी वच्चे पड़ेला एक उंदरना मरेला देह पर तीणा उजरडा नोहरना। चौकनी वच्चे पड़ेला एक उंदरना मरेला देह पर तीणा उजरडा नोहरना थीजी रह्या छे आज ठंडा पौरना। जो हूँ जो तो नथी मारी नजर तो साव खाली आँख जाने काचनो कटको अने हूँ काल जे कंपू नहीं ने आ हृदय मा क्याय ना खटको हवे तो बस करू जंपू अहीं। कवि पण जंपे छे अने एनी वात पण जंपे छे પણ આ કવિ મારે માટે તો હંમેશા નમણા આશ્ચર્યનો વિષય જ રહ્યા છે। એમની આરંભની કવિતાઓ અમે જ્યારે બચ્ચાઓ હતા ત્યારે વાંચતા હતા અને રાજેન્દ્ર નિરંજન યુગની કવિતાનો જ્યારે અભ્યાસ કરવાનો થયો ત્યારે પણ એમને વાંચ્યા તો એમ થાય કે આ કવિ તો આવો હોવો જોઈએ। પછી બદલાયેલું રૂપ જ્યારે જોયું તો એ જ બદલાયા એવું નહીં, આપણે પણ બદલાયા એટલે પેલો સમભાવ જાગ્યો કે અરે આવું પણ હોય। એટલે દરેક વખતે માત્ર બૌદ્ધિકતા માત્ર તાર્કિકતા આપણે કોઈ કોઈનું એ સ્થાપના કરવા નથી માગતા કે કોઈની અવમાનના કરવા નથી માગતા, પણ એ આ દિવાલની બહાર મને નથી દેખાતું એટલે કંઈ નથી એવું માની લેવું એ મને લાગે છે કે એક બહુ મોટી ભૂલ બની શકે અને ભારતીય પરંપરામાં તો કંઈ પણ થઈ શકે। બાકી મીરા કંઈ એમની તો દિવાની નહીં થઈ હોય ને કંઈક તો કારણ હશે, નરસિંહો કંઈ એમની તો ઘર મૂકીને નહીં નીકળ્યો હાથ સળગી ગયો ત્યાં સુધી, શું એવું આકર્ષણ છે, કઈ એવી બાબત છે કે જે વારંવાર અને આવા જે એક્સ્ટ્રીમ પર ગયેલા માણસો એને જે તમે જુઓ કે એ અંદરની શક્તિ એવી હોય છે કે જે પ્રગટ થાય તો આમ પડવું ઉપડતો ડુંગર ફોડવું એ ધરતીના પડદાને ફોડવું એવી જેની ઉર્જાઓ હોય એવા લોકો જ આ બાજુ જ્યારે જે ગયા છે ત્યારે ગયા છે। એટલે જ્યારે અધ્યાત્મની દિશામાં જે જે લોકો ગયા છે કે ઉપાસનાની દિશામાં ગયા છે ત્યારે કોઈ નાની હસ્તીઓ હતી કે એને શંકાની નજરે જોવી એવું નથી, પણ કવિતાનો ઇતિહાસ કવિતાની રીતે ચાલે, કવિતાનો આસ્વાદ કવિતાની રીતે ચાલે। એટલે આપણે એમની ઉત્તમ જે કવિતાઓ હતી એની વાત કરી અને આજે ગઈકાલે પણ ઉત્તમ હતી, આજે પણ ઉત્તમ છે અને આવતીકાલે રહેવાની છે। અને જ્યાં મેં કહ્યું એમ કે એ કવિતાને માત્ર માધ્યમ જ બનાવે છે અને કહેવાનું જે કહે છે તે બીજું કહે છે એ બીજું હવે આપણે સમજવાનું છે। આપ સૌનો ખૂબ આભાર અને તમે મને ભાઈ બોલાવ્યો અહીંયા આટલું માન આપ્યું બોલવાની તક આપી એ બદલ હું બધાનો આભાર માનું છું। અને અમારા લાલમણી મણિલાલ તો એટલા મોટા વિદ્વાન છે કે એની પાસે આપણે બોલવા બેસીએ તો થોડો સંકોચ થાય, પણ આપણે તો હિંમત કરવાવાળા માણસ છીએ તો કરી નાખીએ। થેન્ક યુ બંને વક્તાના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું। બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર। જેમને અમારા નિમંત્રણકાર કુરિયરથી નથી મળતા કાર્યક્રમના તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે, તે માધ્યમ દ્વારા અમે આગામી જે કંઈ કાર્યક્રમો હશે એની જાણ કરીશું। સાહિત્ય પંચામૃતની સ્મૃતિ રહે 5 દિવસનો કાર્યક્રમ, એના માટે મધ્યયુગથી માંડીને અનુઆધુનિક યુગના પ્રતિનિધિ સર્જકોનો એક ખાસ મગ આપણે બનાવડાવ્યો છે જે 150 રૂપિયાના કિંમતથી આપણે બહાર મળી શકશે। સામાન્ય રીતે હોમ કોમ્યુનિકેશન દ્વારા દર મહિને 2-3 કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, પણ ક્યારેય જાહેરમાં કે ખાનગીમાં આપણે આર્થિક સહાય માટે
अपील करता होता नहीं, परंतु आ रीते जब 5 दिवस महोत्सव थता हुए थे तरह संस्था पास एवं स्थायी कोई आर्थिक फंड ना होवा अमे आपने दानी अपील करे। एक समूह तस्वीर लीधा बाद कार्यक्रम पूर्ण जाहिर थे। बार चा कॉफी व्यवस्था है एने न्याय आपशो। अने विशेष रीते सर्जक हसमुख पाठकना परिवारजनों अँ उपस्थित है तो हूँ एमने वंदन करूँ छूँ, हूँ एमने आवकारु छूँ। स्वागत है हसमुख भाई। हसमुख पाठकना भाई संजीवन भाई कंईक बात करवा माँगे अपने सांभळीए। ओम कम्युनिकेशन ભાઈએ આજે ફક્ત હસમુખભાઈ માટે નહીં પણ આજે બંને જે વ્યક્તિઓ છે એ ભરાત ગામની જે અભિ આજે નામ ઊંચું કર્યું છે એ માટે મને ખૂબ આનંદ થાય. 10-10 ફૂટના અંતરે 3 પાઠકો રહે છે ભરાત ગામમાં. રાવિ પાઠક સાહેબ, એની બરાબર સામે મોર બંગલો હરિકૃષ્ણ પાઠક, રાવી પાઠક સાહેબની બરાબર પાછો હસમુખ પાઠક. ભાલનું સાવ નાનકડું ગામ. મેં ફેસબુક પર લખ્યું છે કંઈક તો છે આ માટીમાં, નહીં તો આવા 3 પાઠકો પહેલા બીજા તો છે પણ એ બધા એડમિનિસ્ટ્રેશનમાં આવ્યા. પણ આ સાહિત્યવાળા 3 પાઠકોની આજે આપે જે અમને ખૂબ ઉપકૃત કર્યા છે, પટેલ સાહેબે રાવી પાઠક સાહેબ વિશે, હર્ષદભાઈએ હસમુખભાઈ માટે, હસમુખભાઈને જીવતા રાખવામાં આપ સૌ ફાળો છે. ધીસ ઇઝ સી કવિ ક્યારેય મરતો નથી. થેન્ક યુ.